सकल करम खल दलन कमठ सठ पवन कनक नग सकल करम खल दलन कमठ सठ पवन कनक नग धवल परम पद रमन जगत जन अमल कमल खग धवल परम पद रमन जगत जन अमल कमल खग परमत जल धर पवन सजल घन सम तन सम कर परमत जल धर पवन सजल घन समतन समकर पर अघरज हर जलद सकल जन नत भव भय हर पर अघरज हर जलद सकल जन नत भव भय हर जम दलन नरक पद छय करन अगम अतट भव जल तरन जम दलन नरक पद छय करन अगम अतट भव जल तरन वर सबल मदन वर हर दहन जय जय परम अभय करन वर सबल मदन वन हर दहन जय जय परम अभय करन जे संपूर्ण दुष्ट कर्मोनो नाश करनार छे कमठना उपसर्ग रूप पवननी सामे मेरु समान छे अर्थात कमठना जीवे चलावेला उग्र आंधीना उपसर्ग थी जे चलित थनार नथी निर्विकार सिद्ध पदमा रमण करे छे संसारी जीवो रूप कमळोने प्रफुल्लित करवा माटे सूर्य समान छे मिथ्या मतरूप वादळाने उड़ाड़ी मूकवा माटे प्रचंड वायु रूप छे जेमनुं शरीर पाणीथी भरेला वादळा समान नीलवर्णनुं छे જે જીવોને સમતા દેનાર છે અશુભ કર્મોની ધૂળ ધોવા માટે વાદળ સમાન છે સમસ્ત જીવો દ્વારા વંદનીય છે જન્મ મરણનો ભય દૂર કરનાર છે જેમણે મૃત્યુને જીત્યું છે જે નરક ગતિથી બચાવનાર છે જે મહાન અને ગંભીર સંસાર સાગરથી તારનાર છે અત્યંત બળવાન કામદેવના વરને બાળવા માટે રુદ્રની અગ્નિ સમાન છે જે જીવોને બિલકુલ નિડર બનાવનાર છે તે પાર્શ્વનાથ ભગવાનનો જય હો જય હો. આ મનહર છંદમાં રચાયું નથી ભાઈ, થોડું સ્ટાર્ટિંગમાં મનહર છંદની છાયા. ઇટ ઓનલી શોઝ યુઅર એનગ્રોસ્ડ, વેરી ગુડ, બટ નેક્સ્ટ ટાઈમ જે છંદમાં હોય તે. તો છંદ છપ્પા છંદ છે જેના બધા જ વર્ણ લઘુ. મનહરમાં અંતવર્ણ દીર્ઘ હોય છે, દીર્ઘ એટલે યુ અન્ડર, હા, અને લઘુ મીન ઓર. તો થોડું થોડું છંદશાસ્ત્ર જ્યારે આત્મસિદ્ધ PhDના અભ્યાસમાં મારા ગાઈડે કીધું તમારે સાહિત્યિક દ્રષ્ટિથી પણ મૂલ્યાંકન કરવાનું અને આધ્યાત્મિક દ્રષ્ટિથી. આઈ વોઝ વેરી હેપી આધ્યાત્મિક દ્રષ્ટિ. પછી સાહિત્યિક દ્રષ્ટિથી કરવાનું હતું તો આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ. તમે શેખર પાસે સુરતથી છંદશાસ્ત્ર મંગાવ્યું. પહેલાં હું સ્ટડી તો કરું છંદશાસ્ત્ર, તો મને આની બધી વિશેષતાઓ બહાર કાઢી શકું, બિકોઝ એવી વિશેષતા તરફ કોઈ દિવસ મારું ધ્યાન જ ગયું નહોતું. અને પછી બધું સ્ટડી કરી, હજી ફાટેલી તૂટેલી હજી પડી છે એ છંદશાસ્ત્રની પુસ્તિકા, તે જે સુરતથી મોકલાવી હતી તે. અને ત્યારે 15 દિવસ અભ્યાસ કર્યો અને પછી બધું લખાણ થયું. તો આખા એમાં તમને 8 પ્રકારના છંદો મળશે. આખા 727માં 8 પ્રકારના છંદ મળશે. ઓલરેડી મનહર મળી ગયો, આ છપ્પાનું ત્રીજું કઈ સવૈયા છે, હા, પણ છંદ સવૈયા એના 2 પ્રકાર છે, 31 અને 23, પણ છંદ સવૈયા છે. એને 31 જ યાદ આવ્યા કરે છે, એને મોઢે એવી રીતે કર્યું હશે ને એટલે, પણ છંદ સવૈયા છે. એ તો બહુ મસ્ત છંદ છે, પણ હવે આજે કોઈ સ્ટાર્ટ નહીં થાય, કાલે કરશું. પારસના છોડતા જ નથી કે તમે સમ્યક દ્રષ્ટિના વખાણ કરો, પેલા મારા તો 2 દિવસ કરો. તમે તો વયા ગયા ત્યાં, મારી પાસે તો સમ્યક દ્રષ્ટિ છે.
અને પાંચમો દિવસ ક્યાં છે આપણી પાસે? તો સકલ કર્મ ખલ દલન કમઠ સઠ પવન કનક દગ, આઠ કર્મ જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય, હું ઘાતી અઘાતીની અપેક્ષાએ બોલું છું, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય મોહનીય અંતરાય નામ ગોત્ર વેદનીય આયુ, આ આઠ કર્મ, એમાંથી ચાર કર્મનો નાશ કરીને આપ અર્યંત પદ પ્રાપ્ત કર્યું, પણ ત્યાં અટક્યા નહીં, પછી બીજા ચારનો બી નાશ કરી આપ સિદ્ધ પદ પામ્યું. એટલે આપ સકલ કર્મ, ચાર કર્મ નહીં, જો અર્યંતની સ્તુતિ છે પણ એમની પૂર્ણ સિદ્ધિ બતાવે છે કે આપ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી. એટલે સકલ કર્મ ખલ દલન એટલે આપે નાશ કર્યા. અને હવે કંઈક એમની મુનિ અવસ્થાનું પ્રસંગ એમના ચિત્તપટ પર આવે છે. કમઠ સઠ પવન કનક નગ, કમઠનો પ્રસંગ આપ સૌ જાણો છો એટલે વિસ્તારથી કંઈ કહેતો નથી, પરંતુ એક વખત કુંવર પાર્શ્વનાથ વન ક્રીડા માટે નીકળે છે અને ત્યાં આ પ્રસંગ જુએ છે, આખું યજ્ઞ અને એ જુએ છે. એમના અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકતા ખ્યાલ આવે છે કે સર્પયુગલની હિંસા થઈ રહી છે અને આ ધર્મ અનુષ્ઠાન ના હોઈ શકે, અને પછી ગાય છે કાઢે છે નૌકા, અને એના કારણે બધાની સામે એની એ થઈ તો કમઠ બને છે. કોઈક સંપ્રદાયમાં વ્યંતર બતાડે છે, કોઈક સંપ્રદાયમાં ભવનપતિ બતાડે છે, કોઈ સંપ્રદાયમાં જ્યોતિષ બતાડે છે દેવ, પણ એવી દેવગતિમાં જ્યાં વેરનું સ્મરણ થાય છે, આ તો જેને માનવું હોય તે આર્યવીરને હું લાખ સવા લાખ વર્ષથી તો મળ્યા નથી, એ જે ગતિમાંથી આવ્યો હું જે ગતિમાંથી આવ્યો, લાખ સવા લાખ વર્ષ પહેલા કોઈક ભાવમાં હતો. પણ શુભ ઋણાનુબંધ કેવું હોય, તમને એમ લાગે કે આ તો છેલ્લા 12 ભાવમાં સાથે રહ્યો જે રીતે ચીટકે ને વળગે, પણ મેં કીધું આ આત્મા શું અદ્ભુત ચીજ છે, 1.25 લાખ વર્ષ સુધી વી હેવ નોટ મેટ, અને 1.25 લાખ વર્ષ સુધી હી વોઝ કોન્સ્ટન્ટલી વિથ નેમી, કોન્સ્ટન્ટલી વિથ નેમી પીએ. પણ આત્મા એ સંસ્કાર કેવા ગ્રહણ કરે છે અને ધારણ કરે છે, એવી રીતે આ કમઠનો જીવ મેઘમાલી બને છે. અને પ્રભુ જ્યારે કાયોત્સર ધ્યાનમાં અહીં છત્રનગરમાં હોય છે ત્યાં આ વેરનું સ્મરણ થાય છે, અને પછી બધાની સામે મને ખુલ્લો પાડ્યો પાર્શ્વનાથ હેડ ઇઝ રીઝન્સ, કારણ કે એ છેલ્લે તીર્થંકર બન્યા અને મોક્ષ પામ્યા, એટલે એમના દરેક કૃત્ય યથાર્થ છે, સમ્યક છે, વંદનીય છે. ભારે કર્મી જીવને ન ભાસે કે અભવી જીવને ન ભાસે કે કમઠનું બી કલ્યાણ જ થયું હશે. મેઘમાલીના ભાવમાં એ વેર આવે છે અને આંધી તોફાન વરસાદ આ બધું કરે છે, તે વખતે સ્વભાવની સ્થિરતા દ્વારા કર્મની નિચરા કરે છે, ન ભય ઉત્પન્ન થાય છે ન દ્વેષ ઉત્પન્ન થાય છે. કેવા અચલ રહ્યા છે, કેવા અચલ રહ્યા છે, વિચલિત નહીં થયા, અચલ. તો મૌલિકજીએ કીધું સુમેરુ પર્વત જેવા, રાઈટ, સામે મેરુ સમાન, મેરુ સમાન, સુમેરુ બી બોલે છે, અન્ય દર્શનમાં વધારે સુમેરુ શબ્દ છે, જૈન દર્શનમાં મેરુ શબ્દ વધારે, મેરુ પર્વત જેવા અડગ રહ્યા. તો કે એવું તો કંઈ છે નહીં, કમઠ સઠ, સઠ એટલે કપટી, માયાવી બધું કરે છે અને પવન વગેરે આંધી વગેરે કરે છે. કનક નગ, કનક એટલે સોનું, નગ એટલે પર્વત, સોનાનો પર્વત એટલે મેરુ પર્વત, મેરુ પર્વત જેવું અડોલ અચલ રહે છે,
નો સાયક્લોન્સ, નથિંગ કેન અફેક્ટેડ. એવી રીતે આવા ઉપસર્ગના પ્રસંગે આ મેરુ પર્વત જેવા અડોલ આત્મભાવમાં રહે. ભય તો નહીં પણ દ્વેષ બી નહીં. બતાવી આપું, સમજાવી દઉં એવી વૃત્તિઓ આપણે તો કેટલી સહજ આવે. અને એમાં બી આપણે કંઈ ખોટું ના કર્યું હોય ત્યારે તો આપણો સ્પિરિટ એવો હોય કે સાચા છે તો કેમ નહીં કહેવું. શીખો મહાવીર પાસે, શીખો પાર્શ્વનાથ પાસે, સાચા હોવામાં નો ડીલ, નથિંગ બિગ. કાઇન્ડનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો હી ડીડ નોટ રિએક્ટ ટુ ઇટ, ઇનફેક્ટ પ્રચુર આત્મ ધ્યાનમાં સ્થિર રહ્યા અને કર્મ એકદમ ઝડપથી ખપવા લાગ્યા, એકદમ ઝડપથી. કાયોત્સર્ગમાં ધ્યાન રહેતા હતા તે વખતે જે સ્પીડમાં કર્મ નિજરા થતી હતી, ઉપસર્ગના સમયમાં સ્પીડ. આ તો મહાપુરુષનું ચરિત્ર, આ જ તો આપને પ્રેરણા આવે કે જેવું કોઈ ચેલેન્જિંગ મોમેન્ટ્સ આવે એટલે તો મોજ પડી જાય કે હવે તો કોઈ વાર કલાકોમાં કેવલ ના. શું કર્યું પ્રભુ આપે, આપે શું કર્યું? ધવલ પરમ પદ રમન જગત જન અમલ કમલ ખગ. શું કર્યું? ધવલ આત્મ પદમાં, ધવલ એટલે શુદ્ધ, શુદ્ધાત્મ પદમાં રમણતા કરી. અહીંયા કેટલાક બી કોઈક બી ધ્યાન અભ્યાસ કરે છે, શરમજનક કાર્ય નથી એટલે એકદમ ઊંચો રાખો. બસ ધ્યાનમાં પ્રેમ છે તો એ બહુ ખરાબ ચીજ છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે પ્રેમ આત્માનો હોવા જોઈએ, ધ્યાનનો નહીં. ધ્યેયનો પ્રેમ હોવો જોઈએ, ધ્યાનનો પ્રેમ તમને અટકાવશે. બિકોઝ યુ આર લાઇકિંગ ધ, તમારી લોયલ્ટી ધ્યાન પ્રત્યે નહીં આત્મા પ્રત્યે હોય. એક એક એવા રહસ્ય છે, મારી પાસે ટાઈમ નથી. ધવલ આત્મ પદ પર અહીંયા ધ્યાનનું પ્રેમ નથી કીધું, ધ્યાનનું જે ધ્યેય છે શુદ્ધાત્મા એનો પ્રેમ નહીં હોય તો અગેન યુ આર કોટ, અગેન યુ આર કોટ. સી હાઉ ફાર યોર સમ્યક દર્શન ઇઝ ગોઈંગ. એક એક છંદ જોયો તો એમ લાગે કે આમ ચપટીમાં થાય એમ છે, પણ મારી દરેક માન્યતા વૃત્તિ પ્રવૃત્તિ હજી મને સમ્યક દર્શનથી બહુ દૂર લઈ જાય છે, કારણ કે મને ધ્યેયનો પ્રેમને બદલે ધ્યાનનો પ્રેમ છે. ચિંતનનો પ્રેમ ન હોવો જોઈએ, આત્માનો પ્રેમ હોવો જોઈએ. સત્પુરુષ જે બોલે એના પ્રેમ કરતાં સત્પુરુષની આત્મા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. જરાક આડાઉલા થયા પાછું સમ્યક દર્શનને દૂર કરી. સમ્યક દર્શન તો બહુ સેન્સિટિવ રુચિ છે, ધ્યાન બહુ ગમે છે, બાય બાય આઈ વોન્ટ કમ ઇન. ધ્યેય બહુ ગમે છે, આત્મા શુદ્ધાત્મા તમને અતિશય પ્રિય છે એટલે તમે ધ્યાન કરવાનું મન થાય છે, બિકોઝ યુ લાઈક ધેટ આત્મા. તો આઈ એમ કમિંગ ટુમોરો, આઈ એમ કમિંગ ટુમોરો, ટુડે નાવ એટ 12. ધવલ નિર્મલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર રહેનાર, રમણ કરનાર, જેમનું શ્રવણ દર્શન થકી ભવ્ય જીવોના હૃદય ખીલી ઉઠે છે. થોડું રેપ્યુટેશન મળશે, કારણ કે આ તમારી જેમ લખે કોઈ અને બોલે કોઈ જેવું નથી. આ હૃદયમાંથી મંગલાચરણમાં તો તમે બનારસીની ભાવ દુનિયા કેવી. અરે જેમનું ભજન સાંભળતા આપણને આટલી વિશુદ્ધિ થાય છે એને કેટલી વિશુદ્ધિ વર્તતી હશે, આપણને એમ કેટલા ભાવ આવી જાય કે ભાગ્ય વારાણસી પારક ન થાય તો તમે રાજસૃષ્ટિ બી જઈ શકો છો. પારસનાથ છે, સાત ફોનાવાલા છે કે વધારે છે, પાંચ ફોનાવાલા છે. રાજસૃષ્ટિ સાત તો આ બનારસીવાલા જ પારસનાથ છે. આ
તો ટાઈમ મળે તો જઈ આવજો ત્યાં. આજે તમારી બહુ સ્તુતિ કરી છે, જરા જોઉં મુખડું નિરખત નયન. બોલિવૂડ તો બહુ જોયું, એક વખત પારસનાથને જોઈ લો બધું ભૂલી જશો. આપ સૂર્ય સમાન છો, અમારા હૃદય કમલને ખીલવામાં નિમિત્ત બની જાઓ છો. આપ એવા સૂર્ય છો, વિભાવરૂપી કીચડ સુકાઈ જાય છે અને ભક્તિરૂપી કમલ અમારું આખું ખીલી જાય છે તમારા દર્શન કરવાથી. અરે જયભાઈ હોય કે ના હોય, તમે કોઈ સ્તવન લો ત્યારે તો અમારું બહુ ખીલતું હોય છે, પણ તમે ના હોય ને, અમારા પારસનાથ એવા છે ખાલી ચાર આંખો મળે ને એમાં અમારું હૃદય ખોલી જાય. યુ ડોન્ટ ઓલવેઝ નીડ અ ગુડ સિંગર અલોંગ વિથ યુ ફોર યોર ચૈત્ય વંદન. જસ્ટ બાય શ્રવણ માત્રથી, દર્શન માત્રથી હૃદય સમયના અભાવે પરમત જલધર પવન સજલ ધન સમતન સમકર. હવે આનો પરમત એટલે મિથ્યા મત એમ અર્થ થાય, પરમત એટલે મિથ્યા મત. હવે તમારે એનો અર્થ બીજા નોન જૈન્સ લેવો હોય તો તમે લો, હું તો મારામાં પડેલું અજ્ઞાન મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, વિનય મતાત્વ, એકાંત મિથ્યાત્વ હું એવો અર્થ કરું છું. તમારામાં હોય તો તમારામાં, બીજામાં હોય તો બીજામાં. એ પરમતને નાશ કરવામાં, ઉડાવી નાખવામાં આપણી વાણી પ્રચંડ વાયુ જેવી છે. અને ઓન ટોપ ઓફ ધેટ ચેરી ઓન ધ કેક, કોઈને ઉડાવી નાખવાનો તમારો ઇન્ટેન્શન જ નથી. આપ તો સત્યની પ્રરૂપના કરો છો, આપ સમત્વમાં સ્થિર છો, આપને કોઈ આર્ગ્યુમેન્ટ કરવી નથી ને કોઈને હરાવવા નથી. ખાલી સત્ય જેમ છે તેમ પ્રરૂપના કરો છો, એમાં ખોટા ઉડી જાય છે. સો ઇન્સ્ટેડ ઓફ મિથ્યા મત મીનિંગ બીજા દર્શન, મિથ્યા મત એટલે આપની અંદર રહેલું મિથ્યાપનું એમ લઈએ તો મને લાગે સરખો અર્થ મળશે. પરમત અર્થાત એવી માન્યતા અને એવા ભાવોને ઉડાવવામાં આપ સમર્થ છો. ગમે તેવું ઉલટું સુલટું ચાલતું હોય, જેવો આપનો સત્સંગ કરીએ છું, અને પેલો સાયક્લોન ટોર્નેડો શું કહેવાય, હરિકેન સાયક્લોન, જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા શબ્દ પ્રચલિત છે. અમેરિકામાં આખો દિવસ હરિકેન જ આવ્યા કરે ને, અમારે અહીંયા આખો દિવસ સાયક્લોન આવ્યા કરે. બે ઓફ બંગાળમાં છે, અહીંયા અમેરિકામાં એ જ આવે, ત્યાં ટોર્નેડો જ આવ્યા કરે જાપાન બાજુ એવી રીતે. એટલે જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા શબ્દ પ્રચલિત છે. પ્રચંડ વાયુ છે, બધું છાપરા ફાડી નાખે તમારે. ગઈકાલે આખી વાત તો કીધી ને કે બસ મેં કોણ, એન્ટ્રી જ નહીં મળી. અને વોટ એડ્રેસ શું હતું, પ્રેમ ગલી. હા, તમને મોડે છે ને એડ્રેસ. હા, તમે, હું તો નૈવેદ્યમાં કેટલાનું તો પ્રચંડ વાયુની જેમ ઉડી ગયું, એડ્રેસ બી ભૂલી ગયા. હા, યુ હેવ ટુ સ્ટે ઇન ધીસ ગલી, યુ હેવ ટુ સ્ટે આફ્ટર સચ અ પરફોર્મન્સ. હાફ એન આવર પીપલ શુડ જસ્ટ સિટ વિથ નથિંગ, બ્લેક સ્ક્રીન, ઇફ યુ રિયલી વોન્ટ ટુ એક્સટ્રેક્ટ. અને આત્માને ફાયદો કરાવવો હોય કોઈ મનોરંજન માટે, આવું વર્ષો પહેલાં હતું પ્રેમાર્પિત, તમે લોકો બોલો, આવું કંઈ મનોરંજન આપણે રાખતા હતા? ઇટ વોઝ ઓલ ફોર એલિવેશન, એન્ડ આઈ ગેવ યુ ઓલ ધ ટાઈમ ફોર એલિવેશન. પ્રેમાર્પિત કોઈ જીવે છે કે મરી ગયા બધા? હા, સીધા ભક્તિ કરવા બેસે, ભક્તિ પછી એમને માં આપણે ખબર બી નહીં કે આને ધ્યાન કહેવાય,
કે આ પછી આંખ બધી નીકળ. તમે તો એમ કે બસ બાપા ઉઠે એટલે તે વખતે સાહેબ હતા એટલે સાહેબ ઉઠે એટલે આપણે ઉઠવાનું, પણ ત્યાં સુધી તમે ધ્યાન કરતા હતા એ જ ખબર નહીં તમે લોકો. બિલકુલ પેલું એમ શ્વાસને જોવાનું ને કરવાનું એવું બધું હતું જ નહીં તે વખતે. બસ શાંત રહેવાનું, બસ એટલું જ ધ્યાન હતું. સો ઓર્ગનાઇઝ શુડ નોટ ડિસ્ટ્રોય યોર એલિવેશન. યુ હેવ ટુ હેવ અ સ્પિરિચ્યુઅલ ઇન્કલિનેશન એન્ડ ડીપન ઇટ એવરી ટાઈમ યુ કમ હિયર. આ બધો ખર્ચો ને મહેનત તમારે સ્પિરિચ્યુઆલિટી ડીપન કરવા માટે છે, પરફોર્મન્સીસ માટે નથી. એવરી ધીસ પરફોર્મન્સ વોઝ ચોઝન બાય મી, દે કેમ વિથ ઓપ્શન્સ એન્ડ આઈ ચોઝ ઇટ. આઈ સેડ ઓકે ફર્સ્ટ ડે વી કીપ ધીસ. પછી સમવન કેમ એન્ડ સેડ કે 1.25 કલાકનું જ છે તો ચલો નૈવેદ્ય ઉત્સવ લઈ લઈએ. મેં કીધું ના, આગલા દિવસે કરી દો તમે. તે વખતે સાંજનો પ્રોગ્રામ હતો નહીં, પછી પાછળથી આવ્યો. તો કે ના, 1.25 કલાક પછી લોકો શું કરશે, એના કરતાં આપણે નૈવેદ્ય લઈએ અને ફિક્સ્ડ. બટ આઈ ફાઉન્ડ ઇટ લાઈક એન એક્સિડન્ટ. સો આઈ એમ નોટ કન્ડેમિંગ, આઈ એમ જસ્ટ સેઈંગ કે તમારું, આર યુ ઓલ વિથ મી, કે યુ વોન્ટેડ ટુ રિફ્લેક્ટ અપોન ઇટ એન્ડ પછી નેક્સ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ પ્રોગ્રામ નેક્સ્ટ પ્રોગ્રામ. અને આજે તો જે છે માય બિલવડ કૃષ્ણ વિલ કમ, નિતેશ ભરદ્વાજ ભારદ્વાજ, અને મારા એમ એ વખતે મહાભારત ચાલતું હતું એન્ડ આઈ હેવ નોટ મિસ્ડ વન. આઈ વોઝ ઇન લવ વિથ મહાભારત. નોટ વન આઈ હેવ મિસ્ડ વિધાઉટ ક્લેપિંગ. કારણ કે મહાપુરુષો કેવા ડિસિઝન્સ લેતા, કેમ લેતા, મને હંમેશા આશય ભક્તિ રહેતી. આઈ નેવર વોન્ટેડ એન આન્સર, આઈ વોન્ટેડ ધ મેથડ. સો આઈ હેવ લર્ન્ડ લોટ્સ એન્ડ લોટ્સ. અને મહાભારતનું જ વાક્ય છે, મહાજનો યેન ગતઃ સ પંથા. મહાપુરુષ જે રસ્તે વિચર્યા એ જ મોક્ષનો માર્ગ. નોટ દેટ આન્સર યસ ઓર નો, દેટ ઇઝ નોટ મહાપુરુષ એટ ઓલ. મહાપુરુષ ધ વે હી થોટ, ધ વે હી ડિસાઇડેડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એ આવ્યા, એમને તો વિદુરનો રોલ જોઈતો હતો. આઈ વિલ ટેલ હિમ ટુડે, આઈ વોઝ સો મચ ઇન લવ વિથ ધ કેરેક્ટર ઓલ્સો. હી વોન્ટેડ વિદુર્સ રોલ અને ધ ડિરેક્ટર બી આર ચોપરા. અને હવે ખાલી ત્રીજી આંખ ખોલીને નાશ કરવાનો છે, એટલે કે બહુ. નો, વેન યુ સી હિમ ઇન ધ ઇવનિંગ યુ કમ નિયર ટુ ધ કેરેક્ટર ઓલ્સો. એન્ડ હી જસ્ટ વોન્ટેડ ધ રોલ ઓફ વિદુર એન્ડ વિચ વોઝ ડિનાઇડ ટુ હિમ બિકોઝ બી આર ચોપરા ફેલ્ડ કે યુ હેવ અ યંગ ફેસ અને વિદુર થોડા ટાઈમમાં ઓલ્ડ રૂપમાં બતાવવાના છે, તો યોર ફેસ ઇઝ નોટ ગુડ ફોર વિદુર્સ રોલ. અને પછી સમવન એલ્સ રિપ્લેસ્ડ એન્ડ યુ વોઝ કિક્ડ આઉટ, કે ના વી ડોન્ટ હેવ એની રોલ ફોર યુ, યુ ગો. હી રીચિઝ હોમ. આ તો મારું તે વખતનું 90s સંશોધન છે. યુ આસ્ક હિમ ટુડે ઇફ યુ ગેટ અ ચાન્સ, બટ હી વોન્ટ બી મીટિંગ યુ, વિલ મીટ મી ઓનલી. તો કૃષ્ણ ઇઝ નોટ ફાલતુ. સો હી વોઝ ડિનાઇડ ધેટ રોલ અને બિફોર હી રીચિઝ હોમ હી વોઝ કોલ બેક. બી આર ચોપરા કોલ બેક. સો એને તો તે વખતે ડેસ્પરેટલી હી નીડેડ અ રોલ. હી વોઝ અ યંગ ફેલો દેટ ટાઈમ. હી ગોઝ બેક અને કે તારી જે સ્માઇલ છે ને એ મારા મગજમાં ફિટ થઈ ગઈ, તું કૃષ્ણ બન. તારી સ્માઇલ કૃષ્ણ માટે બહુ સેમ કેરેક્ટર ઇઝ કમિંગ, આઈ સપોઝ, રાઈટ? સો આઈ એમ ગોઈંગ ટુ થરલી એન્જોય. 10 વાગ્યા પછી આઈ એમ નોટ ગોઈંગ ટુ લિસન ટુ એની અનાઉન્સમેન્ટ્સ, નથિંગ. આઈ વિલ જસ્ટ વોક આઉટ. આઈ વોન્ટ ટુ બી વિથ માય કૃષ્ણ. આઈ એમ કમ યર ઓનલી ફોર સ્પિરિચ્યુઆલિટી. આઈ હેવ નોટ કમ યર ફોર એની ઓર્ગનાઇઝેશન. આઈ જસ્ટ વોન્ટ ટુ બી મોર મોર નિયર ટુ માય સેલ્ફ એન્ડ ફોર નથિંગ એલ્સ આઈ હેવ કમ. So if you want to do all this rubbish you all do, I will walk out. I just want to see ke the new year sees me different. Let's try this ke
we live in an organization, we live and we are, we remain spiritually inclined only. Let's try this. Whatever little is needed for people's convenience, make it. But make it quick so we go back into our silence. I find so much silence and happiness and peace within me. I'm not even happy with Om Shanti, Shanti, Shanti. I want, because Mari Darek Paryay Amna Shanti, Shanti, Shanti. Tran Paryay Nahi, Darek Paryay Shanti, Shanti Nu Vedan Kare. So I get hurt, why do you want so much changes, so much different programs and all? Why can't you just stay in your deep silence? So do it. क्या था आपने? हाँ, पर अगर हम बहुत सिंपल छे, अशुभ कर्म ने धूल धोवा माटे आप वादल समान छो, प्रचंड वायु हता मिथ्यात्व ने उड़ावा माटे हवे वादल जेवा छो, हमारी जी बधी धूल लागी गई होय, विभावनी कर्मरज कयो स्तोत्र याद आवे, विहू या रय मैला લોગસ સ્તોત્રમાં રજ અને અહીંયા પણ રજ શબ્દ રજ હર તમે એવા વાદળ છો વર્ષો અમને વી ફીલ વી આર ગેટિંગ ક્લીનર જ બોલો ને શું ક્લીનર ક્લીન આમ અમારી બધે વિભાવ ભાવ ખરતો અમે કેવા ડલ હતા કેવા ક્રોધાદી ભાવોમાં હતા તમારું દર્શન ભક્તિ શ્રવણ મળે એમ લાગે કે બસ વી આર હેપી એઝ વી આર નથિંગ નીડેડ જાણે હું મારામાં પૂર્ણ છું મને કોઈ વ્યક્તિની જરૂર નથી કોઈ હેરસ્ટાઈલની જરૂર નથી કોઈ મેકઅપની જરૂર નથી કોઈ જ્વેલરીની જરૂર નથી કોઈ ડ્રેસની જરૂર નથી લાલ સાડીની જરૂર નથી કોઈ લટકનાની જરૂર નથી હું આમ જ બહુ ખુશ છું બેનો તમને કહું છું કોઈ ગર્ભ કલ્યાણકમાં આવ્યા નહીં હેપીલી ડ્રેસિંગ અમે તો હસતા હતા એક એક જોઈને મસ્કરી કરતા હતા બીજું શું આટલું બધું કરવું પડે સારા દેખાવા માટે ખાલી પ્રભુ ભક્તિના ભાવમાં રહો ને તમારી સામે જોયા કરશે પણ આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ યોર ભક્તિ ઓનલી સો આઈ વંદન કરું તમારી ભક્તિને મારો ભક્તિનો પ્રકાર જરા જુદો છે તો ઓલવેઝ આર્યવીને કહું મેં યોર મોમ ઇઝ સો ગુડ શી ગેટ્સ ઓલ બ્યુટિફુલ ક્લોથ ફોર યુ મી માય મોમ ઓલવેઝ ગેટ્સ વાઇટ 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 હા અને યુ વેર ઓલ કલરફુલ એ ધોતીઝ એન્ડ ઓલ અમે બધી વાત કરીએ એઝ ફ્રેન્ડ્સ વાય ડોન્ટ યુ ટેલ મમા ટુ ગેટ બ્યુટિફુલ ક્લોથ ફોર મી તો ત્યાં બેઠો બેઠો કે મમા ગેટ ગુડ ક્લોથ ફોર બાપા મેં દુ નોટ યોર મમા માય મમા ટેલ માય મમા શી ડઝ શી ગેટ્સ ઓનલી વાઇટ ફોર મી એક દિવસ એ પ્રશંસા કરશે આજે તો એને મારી દયા આવે છે કે આને બિચારાને વાઇટ જ પહેરો એક દિવસ પ્રશંસા કરે બાપા યોર કલર ઇઝ રાઇટ કલર વી હેવ લોટ ઓફ ફન સવાના સવા કલાક રમીને આવ્યો છું આ કે પારસનાથનું કંઈક જોવાનું નથી મેં કીધું પારસનાથ તો આપના છે એમાં શું જોવાનું આ પરાયો છે એટલે એની સાથે રમી લઉં ને હું તો સર્વ ભવ્ય જીવ દ્વારા વંદન કરાયેલા પ્રભુ સકલ જગ સકલ જન નત નમન ભવ્ય જીવો દ્વારા વંદનીય ગંધર્વો દ્વારા વંદનીય ઇન્દ્ર ભગવાન દ્વારા વંદનીય અરે જન્મ કલ્યાણકમાં ગમે તેમ થોડો ટાઈમ પણ આવજો કારણ કે ઇન્દ્ર ભગવાન પણ એનું ઇન્દ્રલોક છોડીને આવે છે તમે તમારો પલંગ છોડીને તો આવજો એક થોડો ટાઈમ બી સકલ જગતના વંદનીય છે હું કેવી રીતે છોડું ભગવાન ગર્ભમાં પધારે મારી પાસે ઘણા કામો છે મેં કીધું મને ટાઈમ કહેજો હું ગમે તેમ અડધો કલાક તો આવીશ જ મારી ભક્તિના એના માટે મારા અનંત ઉપકારી છે મારા ભવ ભવનો નાશ કરવાવાળા છે એના માટે હું પલંગ ન છોડી શકું તો શું ભક્તિ તો
આખો ટાઈમ કહેવાય નહીં બેસાય, બીકોઝ રાતના ચક્રવ્યૂહમાં ફસાવા ચક્રવ્યૂહમાં આવવાનું છે તમારે. તો થોડો ટાઈમ બી જન્મ વખતે ફાવે તો, જન્મ વખતે પારનું ઝૂલન ફાવે તો થોડું આમ થોડું આત્માર્થીઓને જે વંદનીય ભાષે છે ને, જન્મ મરણના ભયને દુઃખ કરે, ચતુર ગતિ પરિભ્રમણના દુઃખને હરનાર એવા પાર્શ્વનાથ માટે શું કીધું છેલ્લે? જમ દલન નરક પદ છય કરન, અગમ અતટ ભવ જલ તરન, પર સબલ મદન વન હર દહન, જય જય પરમ અભય કરન. બહુ સિમ્પલ છે. જમ દલન, જમ એટલે મૃત્યુ, જમ એટલે મૃત્યુ, યમદેવ મૃત્યુને નાશ કરનાર, અવિનાશી પદ પ્રાપ્ત કરનાર, મૃત્યુને દલનાર, દલન દલનાર, જન્મ મરણનો નાશ કરનાર, એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરનાર પ્રભુ. અને આપના આશ્રિતોને, આઈ એમ ગોઈંગ ફાસ્ટ, આપના આશ્રિત જે છે એટલે આપણે બધા, આપણે બધા આપના આશ્રિતની નરક ગતિનો નાશ કરનાર, જેને પાર્શ્વનાથ માટે પ્રેમ જાગે ક્યાંથી નરકમાં જાય. એટલે જમ દલન નરક પદ છય કરણ, આપના આશ્રિત, તમે તો શું નરક, આપણું તો મૃત્યુનો જ નાશ કરી દીધો, પણ આપના જે આશ્રિત છે, શરણાગત છે, આપણી જે ભક્તિ કરે છે, એને પણ આવી નીચ ગતિઓ પ્રાપ્ત નહીં થાય, નરક ગતિ ન થાય, અને સંસાર સાગરને પાર કરનાર એકેન્દ્રિય એકેન્દ્રિય આદિ ગતિઓથી તારવાને સમર્થ એવા હે પાર્શ્વનાથ, વર સબલ મદન વન હર દહન. ઓહો, અત્યંત બલવાન કામદેવના વનને બાળવા માટે રુદ્રની અગ્નિ. સિમ્પલ, જૈનેતર પુરાણોમાં કથા છે કે શિવ ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયો. આપે સમ્યક દર્શનરૂપી નેત્ર ખોલ્યું અને ઈચ્છા રહિત દશા પ્રાપ્ત કરી કામદેવને બાળી નાખ્યો. ત્રીજું નોત્ર, ત્રીજા નેત્રથી અનાદિની સંજ્ઞા, સમ્યક દર્શન દ્વારા અનાદિની સંજ્ઞા આપે નાશ કરી અભય દેનાર હે પાર્શ્વનાથ પ્રભુ, આપનો જય જયકાર, જય જયકાર બંને છંદ. કરમ ભરમ જગ તિમિર હરણ ખગ ઉરગ લખન ભગ શિવ મગ દરસિ, નિરખત નયન ભવિક જલ બરખત, હરખત અમિત ભવિક જન સરસિ. મદન કદન જિત પરમ ધરમ હિત, સુમિરત ભગતિ ભગતિ સબ દરસિ. સજલ જલદ તન મુકુટ સપત ફન, કમઠ દલન જિન નમત બનરસિ. સકલ કરમ ખલ દલન કમઠ સઠ પવન કનક નગ ધવલ, પરમ પદ રમન જગત જન અમલ કમલ ધર, પરમત જલ ધર પવન સજલ ધન, સમતન સમકર પર અગ્રજ હર જલદ સકલ જન નત ભવ ભય હર. જમ દલન નરક પદ છય કરન, અગમ અતટ ભવ જલ તરન, વર સબલ મદન વન હર દહન, જય જય પરમ અભય કરન. જમ દલન નરક પદ છય કરન, અગમ અતટ ભવ જલ તરન, વર સબલ મદન વન હર દહન, જય જય પરમ અભય કરન. જય જય પરમ અભય કરન, જય જય પરમ અભય કરન.